नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, मजामा श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। આજનો આપણો અભ્યાસ છે ધોરણ સિનિયર કેજી વિષય અંગ્રેજી ભાગ 2। વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 14 ઉપર જોઈશું। તો અહીંયા પાના નંબર 14 ઉપર શું છે? તો પી, પી ફોર પીકોક। પીકોક એટલે મોર। અહીંયા આપણે કેપિટલ મૂળાક્ષર પણ આપેલો છે અને નાની એબીસીડીનો પણ મૂળાક્ષર આપેલો છે, એટલે આપણે અહીંયા બંને મૂળાક્ષર બાજુ બાજુમાં લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, પી ફોર પીકોક, પીકોક એટલે મોર। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સાઈડ બાજુમાં જોઈએ, જુઓ અને ઘૂંટો, અહીંયા પી કઈ રીતે લખાય એ આપણને બતાવેલું છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે બીજા નંબરની લીટી છે ત્યાંથી આપણે લાલ લીટીને નીચે અડાડવાનું છે, એ જ રીતે અહીંયા પણ લીટી કરવાની છે અને વચ્ચે જે બે લીટી છે ત્યાંથી આપણે આ રીતે કરવાનું છે। તો શું થયું આપણું? અડધું ગોળ। તો આ રીતે આપણો બીજો મૂળાક્ષર, બીજી એબીસીડીનો પી બનશે। જુઓ આગળ જોઈએ તો બોલો, ઘૂંટો અને લખો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કેપિટલ પી લખવાનો છે, કેપિટલ એબીસીડીનો પી લખવાનો છે। તો અહીંયા આપણે ટપકા ટપકા આપેલા છે અને આપણે જોડવાના છે અને અહીંયા પી લખવાનો છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, બધા બોલતા જજો, લખતા જજો અને ટપકા ટપકા જોડીને આપણે અહીંયા પી મૂળાક્ષર લખવાનો છે। તો પી ફોર પીકોક, પી ફોર પીકોક, પી ફોર પીકોક, પી ફોર પીકોક। વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે તમારે અહીંયા કેપિટલ મૂળાક્ષર પી લખવાનો છે। હવે અહીંયા નીચેના મૂળાક્ષરોમાં જોઈએ તો તમારે નાની એબીસીડીનો મૂળાક્ષર પી લખવાનો છે, તો જે પ્રમાણે અહીંયા આપણને આપ્યો જ છે, તો અહીંયા આપણે બાજુના ખાનામાં શું લખીશું? પી ફોર પીકોક, પી ફોર પીકોક। જો વિદ્યાર્થી મિત્રો, જે કેપિટલ મૂળાક્ષરમાં છે એ અહીંયા પહેલી લીટી છે એની અંદર ગોળ આવશે અને બીજી જે નાનો મૂળાક્ષર છે એ વચ્ચેની લીટીમાં ગોળ આવશે। તો અહીંયા આપણે આ રીતે બીજી એબીસીડીનો મૂળાક્ષર પી લખવાનો છે। હવે આગળ લખીએ, પી ફોર પીકોક, પી ફોર પીકોક, પી ફોર પીકોક, પી ફોર પીકોક। વિદ્યાર્થી મિત્રો, એ રીતે તમારે દરેક ખાનામાં પી લખવાના છે। આગળ જોઈએ તો મૂળાક્ષર પી નીચે લીટી દોરો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે મૂળાક્ષર પી શોધવાનો છે અને એની નીચે લીટી દોરવાની છે। તો અહીંયા આપણે જોઈએ પી ઈ એન, તો આપણે કયા મૂળાક્ષર નીચે લીટી દોરીશું? પી। તો અહીંયા આપણને આપેલું જ છે પી નીચે લીટી દોરવાની, નમૂનો એક આપણને આપેલો જ છે। આગળ જોઈએ તો પી આઈ જી, આપણને અહીંયા પહેલો મૂળાક્ષર શું છે? પી। તો આપણે કયાને સના નીચે લીટી દોરીશું? પી નીચે। તો અહીંયા પી ને નીચે જ લીટી દોરવાની છે, આગળ પાછળ જોવાનું છે અને બીજાની નીચે લીટી કરવાની નથી। આગળ સ્પેલિંગ જોઈએ તો ટી આર એ પી, તો આપણો પી મૂળાક્ષર ક્યાં છે? ચોથા નંબરનો, જે આપણે છેલ્લે મૂળાક્ષર છે એ આપણે પી મૂળાક્ષર છે, તો એની નીચે આપણે શું કરીશું? લીટી। આગળ જોઈએ તો એસ ટી ઈ પી, તો અહીંયા પણ જે પ્રમાણે આપણે અહીંયા મૂળાક્ષર નીચે લીટી કરી એ જ પ્રમાણે આગળ આપણે પી, છેલ્લે જે પી છે એ નીચે લીટી આપણે દોરીશું, તો અહીંયા આપણો છેલ્લો મૂળાક્ષર શું છે? પી, તો એની નીચે આપણે શું કરીશું? લીટી। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પી મૂળાક્ષરની નીચે લીટી કરવાની છે। અહીંયા જે રીતે પી ફોર પીકોક થાય છે એ જ રીતે અહીંયા પી ફોર
પોટ પણ થાય છે અને પી ફોર પર્સ પણ થાય છે. આગળ જોઈએ તો પી ફોર પેન, જે રીતે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પી ફોર પી લખ્યો, પી ફોર પેનનો પી લખ્યો, એ જ રીતે આપણે અહીંયા પણ તમારે પી ફોર પેનનો પી લખવાનો છે. અહીંયા દરેક ખાનામાં તમારે શું કીધું છે, બોલો, ઘૂંટો અને લખો. તો તમારે અહીંયા પણ જે રીતે આગળ લખ્યા એ રીતે આપણે પી લખવાના છે. પી ફોર પેન, 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 પી ફોર પેન. જો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે તમારે અહીંયા નીચેના ખાનામાં પણ પી ફોર પેન લખવાનો છે અને અહીંયા દરેક ખાનામાં પી ફોર પેન લખવાનો છે. હવે નીચે જોઈએ તો ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટપકા જોડવાના છે, મૂળાક્ષર બનાવવાનો છે અને રંગ પૂરવાના છે. તો અહીંયા આપણે ટપકા ટપકાથી શરૂઆત કરીશું આપણું મૂળાક્ષર લખવાની ને. તો અહીંયા જે રીતે ટપકા ટપકા જોડેલ છે એ રીતે આપણે જોડતા જઈશું અને આપણે ટપકાને જોડીને આપણું મૂળાક્ષર બનાવીશું. આ રીતે આપણો મૂળાક્ષર આપણે પી છે તેમાં તમારે રંગ પૂરવાના છે. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ટપકા જોડી અને મૂળાક્ષર પીમાં રંગ પૂરવાના છે. દરેક મૂળાક્ષરમાં તમારે મનગમતા રંગ તમે પૂરી શકો છો. આગળ જોઈએ તો શું છે, ક્યુ. શું છે, ક્યુ. ક્યુ ફોર ટ્વીલ, ટ્વીલ એટલે પીંછું. હવે આ છે એ આપણો કેપિટલ મૂળાક્ષર છે અને આ છે એ આપણો નાની એબીસીડીનો ક્યુ છે. તો આપણે અહીંયા ક્યુ કઈ રીતે લખાય એ આપણે જોઈશું. જુઓ અને ઘૂંટો. અહીં આપણે બીજી એબીસીડીનો પી કઈ રીતે, ક્યુ કઈ રીતે લખવો એ આપણને શીખવાડે છે. તો અહીંયા આપણે ટપકા ટપકા જોડી અને અડધો આ બાજુ ક્યુ કરીશું. આગળ પણ એ જ રીતે આપણે અડધો ક્યુ કરી અને નીચે લીટી દોરીશું. તો આ શું થયો આપણો નાની એબીસીડીનો ક્યુ. હવે આગળ આપણે જોઈએ તો બોલો, ઘૂંટો અને લખો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ક્યુ છે એ આપણે લખવાનો છે, બોલવાનો છે અને ઘૂંટવાનો પણ છે. જે રીતે આપણને ટપકા ટપકા આપેલા છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. તો અહીંયાથી આપણે ક્યુ ફોર ક્વિલ, ક્યુ ફોર ક્વિલ, ક્યુ ફોર ક્વિલ, ક્યુ ફોર ક્વિલ. જો વિદ્યાર્થી મિત્રો એ રીતે તમારે અહીંયા દરેક ખાનામાં આટલા સુધી ક્યુ ફોર ક્વિલ લખવાના છે. આગળ આપણે જોઈએ તો ક્યુ ફોર ક્યુ ક્વિલ કયો છે, તો એ નાની એબીસીડીનો છે. તો અહીંયા આપણે જે રીતે અહીંયા ક્યુ ફોર ક્વિલ લખેલો છે એ રીતે આપણે અહીંયા ખાનામાં પણ લખીશું. તો ક્યુ ફોર ક્વિલ, ક્યુ ફોર ક્વિલ, ક્યુ ફોર ક્વિલ, ક્યુ ફોર ક્વિલ, ક્યુ ફોર ક્વિલ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે દરેક ખાનામાં ક્યુ ફોર ક્વિલ લખવાનું છે. હવે બાજુમાં જોઈએ તો મૂળાક્ષર ક્યુ નીચે લીટી કરો. તો અહીંયા આપણે જ્યાં પણ ક્યુ દેખાય એની નીચે આપણે લીટી દોરવાની છે. તો અહીંયા આપણે સ્પેલિંગ જોઈએ, ક્યુ યુ ઈ યુ ઈ. તો અહીંયા આપણે કયો મૂળાક્ષર ક્યુ છે, તો પહેલો, પહેલો મૂળાક્ષર એ આપણો શું છે, ક્યુ. તો આની નીચે આપણે શું કરીશું, લીટી. હવે આગળ જોઈએ તો ક્યુ યુ આઈ એલ ટી. હવે આપણે આમાં શું શોધવાનું છે આપણો ક્યુ. તો ક્યુ કયો મૂળાક્ષર છે, પહેલો, પહેલો મૂળાક્ષર એ આપણો ક્યુ છે. તો એની નીચે આપણે શું કરીશું, આ રીતે લીટી. આગળ જોઈએ તો ક્યુ યુ ઈ ઈ એન. તો આપણે કયો મૂળાક્ષર શોધવાનો છે, ક્યુ, જે આપણો કયો મૂળાક્ષર છે, પહેલો, પહેલો મૂળાક્ષર શું આપણને આપ્યો છે, ક્યુ. તો
તો એની આ નીચે આપણે શું કરીશું, લીટી. આગળ જોઈએ તો ક્યુ યુ આઈ ઝેડ, અહીંયા આપણે પહેલો મૂળાક્ષર શું છે, ક્યુ, તો આપણે એની નીચે શું કરીશું, લીટી. જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાના નંબર 17 ઉપર, ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. જે રીતે ક્યુ ફોર ક્વીલ થાય છે એ જ રીતે ક્યુ ફોર રાણી પણ થાય, ક્વીન પણ થાય. હવે અહીંયા જુઓ અને ઘૂંટો, અહીંયા આપણને જે રીતે આગળ આપણે ક્યુ લખ્યો એ જ રીતે અહીંયા પણ ટપકા ટપકા જોડીને તમારે ક્યુ લખવાનો છે. આગળ નીચે જોઈએ તો બોલો, ઘૂંટો અને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ટપકા ટપકા જોડીને આગળ જે રીતે આપણે ક્યુ લખ્યો એ રીતે અહીંયા પણ ક્યુ લખવાનો છે. ક્યુ ફોર ક્વીન, 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 ક્યુ ફોર ક્વીન. હવે જ વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે કેપિટલ મૂળાક્ષરનો ક્યુ લખ્યો એ જ રીતે તમારે નાની એબીસીડીનો પણ ક્યુ લખવાનો છે. તો અહીંયા પણ એ રીતે આપેલો જ છે, આપણે ટપકા ટપકા જોડવાનું અને લખવાનું, ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીન. જો વિદ્યાર્થી મિત્રો, એ રીતે તમારે દરેક ખાનામાં ક્યુ ફોર ક્વીન લખવાનું છે. હવે આગળ જોઈએ તો આપેલા મૂળાક્ષરોના આધારે ચિત્રમાં રંગ પૂરો. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા આગળ મૂળાક્ષર આપેલા છે એને આપણે રંગ પણ આપેલા છે, તો અહીંયા આપણે એ રીતે રંગ પૂરવાના છે. અહીંયા આપણને શું કહે છે, એમ. અહીંયા આપણને જે એમ લખેલો છે એ દરેક ફરતે આપણે કયો રંગ પૂરવાનો છે, ઓરેન્જ. ઓરેન્જ એટલે કેસરી, કેસરી રંગ છે એ આપણે અહીંયા આ એમ લખેલો છે એની દરેક બાજુમાં પૂરવાનો છે. હવે આગળ જોઈએ તો એન, એન આપણને ક્યાં લખવાનો છે, પૂર્વ કલર પૂરવાનો છે, તો બ્રાઉન. બ્રાઉન એટલે કથઈ, કથઈ રંગ જ્યાં એન લખેલો છે ત્યાં આપણે પૂરવાનો છે. તો અહીંયા એન અને અહીંયા એન, તો આ બે એનમાં આપણે કથઈ કલર પૂરવાનો છે. હવે આગળ જોઈએ તો ઓ, ઓમાં કયો રંગ કરવાનો છે, તો ગ્રીન. ગ્રીન એટલે લીલો. હવે જ્યાં ઓ લખેલા છે ત્યાં તમારે લીલો કલર રંગ કરવાનો છે. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, આ જે છ જગ્યાએ ઓ લખેલા છે ત્યાં તમારે લીલો કલર કરવાનો છે. આગળ જોઈએ તો પી, પીમાં તમારે કયો કલર કરવાનો છે, બ્લુ. બ્લુ એટલે વાદળી. હવે જોઈએ કે ક્યુ ક્યાં ક્યાં કરવાનો છે, તો અહીંયા પણ ક્યુ છે અને અહીંયા પણ ક્યુ છે. તો આ બંને ક્યુમાં તમારે શું કરવાનું છે, વાદળી રંગ પૂરવાનો છે. હવે આગળ જોઈએ તો પીમાં વાદળી રંગ પૂરવાનો છે. હવે આગળ જોઈએ તો ક્યુ, તો ક્યુમાં કયો રંગ પૂરવાનો છે, તો રેડ. રેડ એટલે લાલ. હવે જ્યાં આ છે એ ક્યુ છે, હવે આ ક્યુમાં તમારે રેડ કલર પૂરવાનો છે, મતલબ કે લાલ રંગ. હવે આ એક, બે, ત્રણ, ચાર અને પાંચ, આ પાંચમાં તમારે લાલ રંગ પૂરવાનો છે. ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો, મારી જોડે રંગ નથી એટલે હું તમને નથી બતાવતી, પણ મેં તમને સમજાવી દીધું છે. જે આપણને અહીંયા રંગ પણ આપેલા છે અને આપણને નામ પણ એના લખેલા છે, અને એ જ પ્રમાણે આપણે અહીંયા રંગ પૂરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું હોમવર્ક છે પાના નંબર 14, 15, 16 અને 17, જે તમારે નોટબુકમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.